વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 8 વર્ષ પૂરા થતા આજે રાજપીપળા ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાની આગેવાનીમાં પત્રકાર પરિષદ યોજાઈ. સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં મોદી સરકારને 8 વર્ષ પૂરા થયા. ઘરેલું સ્તરથી લઈને વિદેશી નીતિ સુધી ભારતે એક નવું વિઝન ઊભું કર્યું, જેની વિદેશમાં પણ ખૂબ ચર્ચા છે. મોદી સરકારની કેટલીક યોજનાઓ પણ કામ કરી ગઈ. આ એ જ યોજનાઓ છે જેણે લોકોને જીવન સ્તરમાં સુધારો કર્યો અને તેના પગલે મોદી સરકાર લોકોના હૃદય સુધી પહોંચી હોવાનું જણાવ્યું હતું. જ્યારથી કેન્દ્રમાં મોદી સરકાર આવી છે તે 8 વર્ષમાં અનેક નવી યોજનાઓ શરૂ કરાઈ છે. એનડીએ સરકારે છેલ્લા 8 વર્ષ દરમિયાન જનહિત અને દેશહિતમાં અનેક પગલાં લીધા છે તથા મહત્વાકાંક્ષી યોજનાઓ અને કાર્યક્રમની શરૂઆત કરી છે. આ ઉપરાંત કાર્યપદ્ધતિ, નીતિઓ અને માપદંડોમાં પણ ઘરખમ ફેરફાર કર્યા છે, જેમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત 3.5 કરોડ લોકોની સારવાર કરાવાઈ, મોદી સરકારે મફત વેક્સિન વિતરણ કર્યું, ગરીબ લોકો વેક્સિન ખરીદી ના શક્યા હોત તો કોરોનામાં મૃત્યુ પામ્યા હોત, એ ઉપરાંત મુદ્રા લોન યોજના અંતર્ગત 34.43 કરોડ યુવાઓને મુદ્રા લોન મેળવવાના કારણે ધંધો વ્યવસાય આગળ ધપાવી શક્યા, તેમજ 45 કરોડ જેટલા જનરલ ખાતા ખુલ્યા. એ ઉપરાંત વન રેશમ કાર્ડ અંતર્ગત 2.5 કરોડ લોકો તેનો લાભ લઈ શક્યા છે તથા 31.90 લાખની લોન સ્વનિધિ યોજના અંતર્ગત મંજૂર કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત જાહેરમાં શૌચક્રિયા માટે બહાર ન જવું પડે તે માટે 11 કરોડથી વધુ શૌચાલયનું નિર્માણ કરીને મહિલાઓ શરમિંદગીથી બચ્ચા સાથે રોગમુક્ત પણ થયા. સંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાથી પ્રજાને થયેલ લાભો અંગે પીએમ મોદીની યોજના અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત યોજના કેન્દ્ર સરકારનો એક ફ્લેગશિપ કાર્યક્રમ છે. ગરીબોને વિનામૂલ્યે સારી સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ કરવાનો હેતુ છે. આ યોજના અંતર્ગત ગરીબી રેખા બીપીએલ નીચે આવતા પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સ્વાસ્થ્ય વીમા સુરક્ષા ઉપલબ્ધ કરવામાં આવશે. આ યોજના હેઠળ 10 કરોડ પરિવારોના 50 કરોડ સભ્યોને લાભ મળવાનો સરકારનો દાવો છે. પીએમ મોદીએ પોતે કહેલું છે કે આ યોજના હેઠળ ગંભીર બીમારીઓની સારવાર માત્ર સરકારી નહીં ખાનગી હોસ્પિટલોમાં પણ થઈ શકશે. જનધન યોજનાનો હેતુ દેશના દરેક નાગરિકને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાવાનો છે. યોજનાની શરૂઆત 15 ઓગસ્ટ 2014 રોજ થઈ હતી. વચેટિયાઓનો ત્રાસ દૂર કરવામાં આ યોજનાએ ભાગ ભજવ્યો છે, કારણ કે ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર સ્કીમની સફળતા પાછળ આ યોજના કારણભૂત છે. અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ ખાતા આ યોજના હેઠળ ખુલ્યા છે. કોરોનાકાળમાં મહિલાઓને જે રાહત મોકલવામાં આવી તે સીધી આ ખાતાઓ દ્વારા તેમને હાથોહાથ મળી. લોકોને હવે બધો લાભ સીધો તેમના સુધી પહોંચી શકે છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યાડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ 3 માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય
સોમથી શુક્ર સવારે 10 થી બપોરે 31 સુધી સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્ષ LIC ની સામે એપ્રોચ રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા